20 ઉપર પ્રશ્ન જવાબ છે. પ્રશ્ન 6, નીચેના પ્રશ્નના ઉત્તર લખો. એમાં વિસ્તારથી ઉત્તર આપણે લખવાના છે, જે હું તમને આજે કરાવું છું. જેમાં પહેલો પ્રશ્ન છે, સમૂહમાં રહેતા પ્રાણીઓ કેવી રીતે રહે છે? બરાબર, કેટલાક પ્રાણીઓ છે એ સમૂહમાં રહેતા હોય છે. સમૂહમાં રહેતા રહે છે.
લાભ જણાવો. બરાબર, સંયુક્ત પરિવાર. સંયુક્ત પરિવાર એટલે શું? તો જે કુટુંબની અંદર દાદા દાદી કાકા કાકી મમ્મી પપ્પા અને એના બાળકો જે બધા સાથે રહેતા હોય એને સંયુક્ત પરિવાર કહેવાય. બરાબર, આપણે આગળ તમે પાઠ્યપુસ્તકમાં જ્યારે પાઠ સમજતા હતા ત્યારે તમે સમજ્યા હશો. તો આ રીતે સંયુક્ત પરિવારમાં સમૂહમાં રહેતા હોય તો નાના જે બાળકો હોય, બરાબર, જેનો વિકાસ થતો હોય તો એને શું લાભ થાય જે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા આ જે બાળકો છે, નાના નાના બાળકો, એ લોકોમાં સમૂહ ભાવનાનો વિકાસ થાય છે. કારણ કે સમૂહમાં રહેતા હોય તો આપણે એકબીજા સાથે કઈ રીતે હળીમળીને રહેવું એ સમજાય છે અને સમૂહ ભાવના એ લોકોમાં કેળવાય છે. પછી કાકા બાપાના બાળકો સાથે રમી શકે છે. બરાબર, કાકા કાકી સાથે જ રહેતા હોય એક જ ઘરમાં તો એ લોકોના પણ બાળકો હોય તો બધા બાળકો સાથે મળીને રમી શકે. જો એકલા રહેતા હોય તો બાળકો છે એ એકલવાયા થઈ જાય છે, પણ સંયુક્ત કુટુંબ હોય તો બીજા બાળકોનો સાથ મળી રહે છે. પછી વડીલોની ખૂબ મળે છે અને વડીલોનું માર્ગદર્શન પણ મળી રહે છે. કારણ કે આપણા પરિવારમાં દાદા દાદી હોય તો એનું અમુક કાર્યોમાં આપણને માર્ગદર્શન પણ મળે છે અને ક્યાંક આપણે એ લોકોની મદદ પણ મળતી હોય છે. જ્યાં કોઈ વસ્તુ આપણને સમજાતી ન હોય ત્યારે દાદા દાદી આપણને સમજાવે છે કે આપણે આમ નહીં અને આમ કરવું જોઈએ. ક્યાંક આપણે ખોટું કરતા હોઈએ તો આપણને અટકાવે પણ છે, એટલે આપણે સાચી વસ્તુનું જ્ઞાન પણ થાય છે. ત્યારબાદ ઘણી વખત મમ્મી પપ્પા કામ ધંધામાં કે નોકરીમાં રોકાયેલા હોય તો જે ઘરના વડીલો હોય, દાદા દાદી, જે બાળકોની સંભાળ પણ રાખી શકે છે અને બાળકો છે એ સામે વડીલોનો આદર કરતા શીખે છે. એ લોકોને કઈ રીતે જવાબ આપવો, માન સન્માન કઈ રીતે જાળવવું, ક્યારે તેને કંઈ જરૂરિયાત હોય પાણી કે કંઈ પણ આપવું, તો નાની નાની ચીજ વસ્તુઓ લાવી આપવી, તો આ રીતે બાળકો છે એ લોકો પણ વડીલોનો આદર કરતા શીખે છે. તો જો સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો બાળકોને આવા આવા લાભ થઈ શકે છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, પ્રાણીઓને ટોળામાં રહેવાથી કયા લાભ થાય છે? Thank you.